કર્યું છે કે કશ્યપ ના તપમાં મારા અંશથી હું પુત્ર રૂપે ભગત થઈ અને તમારા દુઃખનું નિવારણ કરી માટે મારું સદાન માટે સ્મરણ કરો. સર્વ સંપદે દેવી દેવગુહ્યં સુ સમૃદ્ધમ. કશ્યપ અને અદિત્ય તપસ્યા કરી આ બાજુ અદિત્ય તૈયાર થયા છે, કશ્યપજીના આશીર્વાદ મળ્યા છે, ભગવાન અદિત્યના ગર્ભમાં આવ્યા છે, બ્રહ્માજી આવ્યા છે, ગર્ભ સ્તુતિ કરી છે. શંખ કદા ચક્ર એ ચતુર્ભુજ નારાયણ શંખ ચક્ર કદા પદ્મ ધારણ કરવા વાળા અચતુર્ભુજ શંખ કદા ચક્ર શંખવાસન નાયતે ક્ષણ. બ્રહ્માજી સ્તુતિ કરી. ચતુર્ભુજ નારાયણ સર્વદેવોનું રક્ષણ કરનારા પરમાત્મા, વત્સતીનો ધારણ કરનારા, વનમાળા ધારણ કરનારા પરમાત્મા ગર્ભે પ્રગટ થાવ. ગર્ભ સ્તુતિ કરી. ભગવાન રાજી થયા છે, એ સમય આવી ગયો. સોનાયામ શ્રવણમ ભાદ્યામ. ભાદરવો મહિનો શુદ્ધ પક્ષ છે, ભારત છે. મુહૂર્ત અભિજિત અભિજિત નામનું નક્ષત્ર છે. સર્વનાસ્ત્ર નક્ષત્ર ઈશ્વર જન્મ દક્ષિણમ. ભાદરવો માસ શુદ્ધ પક્ષ દ્વાદશ્યા ભારત અભિજિત નક્ષત્રમાં દ્વાદશ્યામ શ્રવણ તિષ્ઠેન. બપોરનો સમય છે. બધ્યાંધી જગત અનુપાર વિદ્યાનાથ પ્રોક્તમ યસ્ય જન્મ વિદુરે અદિત્યમાંથી આ દિવસે ભગવાન રામ મંદિર પ્રગટ થયા છે. ભગવાન પ્રગટ થયા. કશ્યપ અને અદિત્યએ પ્રાર્થના કરી છે. બધા દેવતાઓએ વામનજીને પોતાની શક્તિ મુજબ, પોતાના તપ મુજબ આભૂષણો અને ઘરેણાંનું પ્રદાન કર્યું. ભગવાન શ્રીએ ગાયત્રી ભણાવી છે વામનજીને. બૃહસ્પતિ આવ્યા, બ્રહ્મસૂત્ર બાંધી દીધું. કશ્યપ મુનિ આવ્યા છે, વામનજીને મેખલા બાંધી છે. માં પૃથ્વી આવ્યા, પૃથ્વીજીએ ભગવાન વામનજીને મૃગ ચર્મનું આસન આપ્યું. ચંદ્રમા આપ્યા, વામનજીને હાથમાં દંડ આપ્યો. માતાએ કોપિન કોતડી ધારણ કરાવી, બ્રહ્માજીએ કમળ ધારણ કરાવ્યું છે. આમ વામનજી સુંદર મજાના એ કરોડો સૂર્ય સમાન એ તેજસ્વી બટુકના રૂપે જન્મ ધારણ કર્યો છે. સપ્તર્ષિઓએ પ્રાર્થના કરી છે, ગર્ભ ધારણ કરાવ્યા છે. સરસ્વતી આવી ભગવાનને વંદના કરી અને એના કંઠમાં રુદ્રાક્ષની માળા ધારણ કરાવી. જે ધન ભંડારી છે, દેવતાનો જે ધન ભંડાર જે સાચવે છે, એવા કુબેરજીએ આવી ભગવાનને વંદન કરી અને ભગવાનના એ વરદ હસ્તમાં એ ભિક્ષાનું પાત્ર ગ્રહણ કરાવ્યું. ઉમા એવા છે અન્નપૂર્ણ બલિગાજા ના આવે. બોલે વામનજી મહારાજ બાલકૃષ્ણ લાલ જય.
ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते દાન ધર્મની કથા તરફ આપણે જઈ રહ્યા છીએ. બહુ શાંતિ રાખજો, થોડી ધીરજ રાખજો. વાસુદેવા આનંદમંગલ કરુણા
જેના માટે પ્રગટ થયા છે એ દેવતાઓનું નર્મદા ના કાંઠે ભૃગુ કચ્છ એવું ભાગવતી માં લખેલું છે દાદા બાજુ એ ઋષિ કુમાર ને જોયા છે ત્યાં ભગવાન હું માનું છું આજે બધા મારા પિતૃ તૃપ્ત થશે આજે અધ્યન ગુલામ આજે મારું કુળ છે એ કુળ માં બધા આ બાજુ પરમાત્મા દેવતાઓનું કલ્યાણ કરવા માટે આવ્યા તારા કુળમાં કોઈ દરિદ્ર થયું નથી કોઈ લોભી થયું નથી ભલે તારા કુળમાં તો મહાન રાજાઓ થઈ ગયા મહાન રાજાઓ છે બટુકુમાર તમે તો નાના બાળક છો હજી મને ઓળખી મારી પાસે જે બ્રાહ્મણ માગવા માટે આવે તો એને બીજે ક્યાંય માગવા જવું ન કરો ગામ નગર આથી ભોળા કન્યા જે કઈ માગવું હોય તે માગો હું આપણા માટે તૈયાર છું વામનજી સરસ મજાનો જવાબ આપે છે જે બ્રાહ્મણ ભાગ્યના બળે મળે અને એમાં સંતોષ રાખે એ બ્રાહ્મણ મહાન છે તો રાજન મારે તો ત્રણ ડગલા પૃથ્વી જ જોઈએ છે મનુષ્યને જીવવા માટે ત્રણ ડગલા ભૂમિ રહેવા માટે અને મૃત્યુ સુધી ઘણી બધી પર્યાપ્ત છે એનાથી વિશેષ મારે કંઈ જોતું જ નથી મારે ફક્ત ત્રણ ડગલા જ જમીન જોઈએ છે ભલે પાછા ભલે રાજા કહે માટે વિરોધનના પુત્ર ત્રણ ડગલા પૃથ્વી તું મને આપી દે એનાથી મને ઘણો બધો સંતોષ છે એનાથી વધારે કોઈ માગે તો બ્રાહ્મણ અસંતુષ્ટ છે એમ માનવું આવું એ વામનજી એ બલિરાજાને કહે માટે બ્રાહ્મણ શ્રેષ્ઠ એ છે જે અકિંચન હોય માયા વિના જેને મળતું હોય ત્યાંનો અર્થ એ છે સમય પરિવર્તન થઈ ગયું પછી કેમ જ થયું માયા વિના માય ન ફેરશે અને પહેલાના જમાનામાં શું હતું ખબર ઋષિ કુમારો ઋષિઓ મુનિઓ જંગલમાં તપ કરતા હતા એટલે